રાત્રે 9 વાગ્યાનો સમય છે. સોફા ઉપર બાપ બેઠો છે, બેઠા બેઠા છાપું વાંચે છે. છાપું વાંચતો તો એમાં દીકરો ની એન્ટ્રી થઈ ઘરમાં, પગલા મૂક્યા. એક તો પૈસાનો પાવર અને બીજો ડિગ્રીનો પાવર, કારણ કે દીકરો ડોક્ટર બની ગયેલો હતો. દીકરાની એન્ટ્રી થઈ, દીકરાએ બાપની પાસે આવીને કીધું, બાપુજી. હા બોલ બેટા. કે બાપુજી મારે તમને એક વાત કહેવાની છે. કે શું? બોલ ને બેટા, શું કહેવું છે? કે બાપુજી, કાલ હવારે તમારે આ ઘરનો ત્યાગ કરી નીકળી જવાનું છે. કાલ હવારે તમારે ઘર છોડીને જતું રહેવાનું છે, કારણ કે તમારા કારણે મારે ને મારી પત્નીને કાયમ ઝઘડા થાય, કાયમ બોલવાનું થાય છે, ઘરમાં શાંતિ નથી રહેતી, ઘરમાં કલેશ રહે છે. કાલ હવારે તમારે ઘર છોડીને નીકળી જવાનું છે. બાપ કાંઈ બોલ્યો નહીં. જેવું બેટા, જેવી તારી ઈચ્છા, હું નીકળી જઈશ. બાપ પોતાના રૂમમાં જાય, આડે પડખે થયો. પણ બાપને આજે ઊંઘ નથી આવતી, નીંદર નથી આવતી. હે વીવી વરાવતી, પછી પછી વરાવતી, દીકરાને મોટો કર્યો હોય, એક એક સીન એને વીવી વરાનું બધું યાદ આવવા માંડ્યું. મેં મારા દીકરા માટે શું નથી કર્યું? આજ મારા દીકરાએ મારો ત્યાગ કર્યો, મને એમ કીધું કે ઘરમાંથી નીકળી જાઓ. આખી રાત્રિ બાપ વિચારે છે, અને સવારના પોરમાં જરૂરી દસ્તાવેજ ને કાગળિયા લઈ અને બાપ છે ઘરનો ત્યાગ કરી નીકળી જાય. બાપ વિચારે છે, ક્યાં જાવ, કોની પાસે જાવ, કોને વાત કરવી? મારા દીકરાએ જયારે મારો ત્યાગ કર્યો હોય ત્યારે હવે મારે કોની જોડે જાઉં, કોને વાત કરવી? અને બાપ ધીરે ધીરે ડગલા મારતા મારતો પોતાના મિત્રની પાસે જાય છે. અને પોતાનો મિત્ર યાદ આવ્યો અને મિત્રની પાસે જઈને હૈયાવરણ ઠારવે છે કે ભાઈ, મારા દીકરાએ મારો ત્યાગ કર્યો છે, મારા દીકરાએ મને છોડી દીધો છે. મિત્ર બહુ અનુભવી હતો. મિત્ર કે તમારે રહેવું હોય એટલા દિવસ મારે ત્યાં રહો, તમને કોઈ તકલીફ પડવા નહીં દઉં, તમને કોઈ દુઃખ નહીં પડવા દઉં, પણ મારે એક વાર તમારા દીકરાને મળવું છે. સાહેબ મિત્ર છે એ દીકરાના દવાખાને જાય, દીકરો ડોક્ટર હતો, દવાખાને જઈ અને મળવા માટે જઈને ભર્યો. ડોક્ટર છે, આવકારે છે, આવો કાકા, કેમ આવ્યા, શું કામ આવ્યા? કે બેટા તારી જોડે એક વાત કરવા માટે આવ્યો. મને અંગ્રેજી વાંચતા આવડતું નથી ને, એટલે એક ચિઠ્ઠી તારી જોડે વંચાવવા માટે આવ્યો છું, કારણ કે હું તો અભણ માણસ છું અને આ અંગ્રેજીમાં લખેલું છે, મને વાંચતા નથી આવડતું ને, એટલે તારી પાસે આવ્યો છું. લાવો કાકા, વાંચી દો. અને એક જરૂરી દસ્તાવેજ હતો, એ સ્ટેમ્પ પેપર ઉપર અંગ્રેજીમાં લખાણ હતું, દીકરો ડોક્ટર હતો, નામ કરી નામ જ્યાં કાગળ આપ્યું અને એની અંદર જે શબ્દો હતા એ શબ્દો વાંચી અને દીકરાની આંખમાંથી દર 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 આહુડાની ધાર ખૂટી હતી. એની અંદર એવું લખ્યું હતું કે હું સ્વેચ્છાએ મારી કિડની વેચવા માટે બંધાયેલો છું, કોઈના પણ દબાણ વગર હું મારી સ્વેચ્છાએ મારી કિડની આપી રહ્યો છું, મને કોઈનું દબાણ નથી. અને નીચે એના બાપની સહી હતી. ત્યારે સાહેબ દીકરાના પસ્તાવાનો ભાર નહોતો રહ્યો કે મારા બાપુજી કિડની વેચવી પડી, શું કામ વેચવી પડી? હે મારા બાપુજી એક કિડની ઉપર જીવે છે. ત્યારે એ મિત્ર હતો, એને કીધું કે બેટા, તારો બાપ છે ને બહુ ખુદ્દાર માણસ છે, બહુ ઈમાનદાર માણસ છે, તું 12માં પહેલા નંબરે પાસ થયો, સાયન્સ રાખેલું હતું, અને તારે એ એમ કીધું કે મારે મેડિકલ કોલેજમાં ડોક્ટર થવું છે, મારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે, અને 2.5 લાખ રૂપિયા જયારે ડોનેશન ભરવાની વાત આવી ત્યારે તારા બાપ પાસે એટલા રૂપિયા હતા નહીં. તારો બાપ તને મેડિકલમાં એડમિશન અપાવી શકે એટલી તારા બાપની પોઝિશન નહોતી, હેસિયત નહોતી, છતાં પણ તે જીદ કરી કે ગમે એ થાય પપ્પા મારે મેડિકલ કોલેજમાં દાખલો લેવો છે. ત્યારે તારા બાપે પોતાની કિડની વેચી અને તને મેડિકલ કોલેજમાં દાખલો અપાવ્યો હતો, અને આજે તું તારા બાપને પાર કાઢે છે. ત્યારે સાહેબ દીકરાના પસ્તાવાનો પાર નહોતો રહ્યો અને દીકરો આવીને બાપના પગે પડીને એટલું કીધું હતું કે બાપુ, ન માફી મગાય ન માફ થાય એવા ગુનાની આજ હું તમારી પાસે માફી માંગી રહ્યો છું, મને માફ કરી દેજો. આજ પછી હું તમારી સામે એક શબ્દ નહીં બોલું. જગન્નાથજી જીવતો રાખશે જો, જગન્નાથજી જીવતો રાખશે જો, હયાતી તમારી અમારી હશે જો, કરું સેવના દિલ સાચે સદાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી, ભલા કેમ આભાર.